આ એક પ્રિપેરેશન છે કમ્પ્લીટ ચોરાફળીની, એટલે સમય બચે. વાહ, ચોરા પડી જમવા લોકો દૂર દૂર થી આવે. મને વિડીયો લેવા માટે કઈ જગ્યા નથી મિત્રો, સમજી જાજો. એટલા વાહ, પટેલ ચોક માં જે આપણે આવી ગયા છીએ, સંદીપ ભેળ હાઉસ માં, જેવો 30 વર્ષથી રાજકોટ ની જનતા ને એમની ચોરાફળી અને ભેળ ની મોજ કરાવે છે. આ મિત્ર કોઈ વસ્તુની લાઈન નથી, આ મિત્રો બધા મોજથી ચોરાફળી અને ભરેલી બ્રેડ ખાવા આવ્યા છે એની લાઈન છે. તમે ખાલી બિલીવ નહીં કરો, પણ લોકો લિટરલી લાઈન કરીને ઊભા છે. મેં મારા ઉડા કેરિયરમાં આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ જોઈ કે ભાઈ બ્રેડ કટકા દાબેલી ચોરાફળી બ્રેડ કટકા દાબેલી બધા લાઈન થી અને પ્રેમથી જમે છે. કેટલા સમય થી આવો છો તમે? 20 વર્ષથી આવું છું. હા હા, શું નામ તમારું? મારું નામ હિતેશ પટેલ છે. બરાબર. અને સંદીપભાઈ નો સ્વાદ એકવાર ચાખો, એટલે વારંવાર ચાખો તમે. બરાબર. એક બે મિત્રો છે, આપણે એમના રિવ્યુ લઈશું. કેટલા સમયથી સાહેબ આવો છો અને શું નામ? મારું નામ અમિત વિરડિયા છે. હું 99 સાલથી ગોંડલથી રહેવા આવ્યો, ત્યારે હરિગવા રોડ ઉપર સંદીપ ભેળ નામથી ચાલુ હતું. ત્યાં મનીષભાઈ ના મોટાભાઈ બેસતા, સંદીપભાઈ. બરાબર. ત્યારનો હું દાબેલી ભેળ ચોરાફળી બ્રેડ કટકા બધું ત્યારનો ચાલુ જ છે. અને ત્યારનો એ મારા ઘરે કોઈ બી પ્રસંગ હોય, આ છે ગમે એ બધું મનીષભાઈ નું, બધું મનીષભાઈ નું. એ લોકો બધું ઘરે લાઈવ બનાવે છે, ફરસાણ ચટણી બધું. બરોબર. ત્યાં બાર ક્વોલિટીમાં કોઈ કચાસ, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ને કઈ નહીં. તમે જોયું મિત્રો, 99 ની સાલથી એટલે ઓલમોસ્ટ અત્યારે 22-23 વર્ષથી તો આ સાહેબ અહીંયા જમવા માટે નાસ્તો કરવા આવતા હોય છે. બીજા ઘણા બધા એવા મિત્રો છે, આપણે વન બાય વન રિવ્યુ લેશું. ચારેય બાજુ થી 15 કિલોમીટર લગી એરિયામાં લઈ લેવાનું, આના જેવું કે બને તો આપડે જૂથ બહાર નો નાસ્તો જનરલી લોકો અવોઇડ કરતા હોય, પણ અહીંયા તમારે હાથે થી ખાઈ લેવાનું છોડ, એમને હાથે થી ખાઈ લેવાની જમાવટ થઈ ગઈ. હા, તમે ખાલી મિત્રો જોવો ભીડ અને લાઈન જોવો, લિટરલી વેઇટિંગમાં વારો આવે. હેલો ફૂડી ફેમિલી, આ જુઓ આપણી ચોરાફળીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આ તમને લુક એનો જુઓ, દહીં છે, દાણા છે, નાયલોન સેવ છે, ઉપર ધાણા ભાજી ગાર્નિશિંગ કરી છે. આમાં કહેવાય ને કાંઈ ન ઘટે. અને 60 રૂપિયા લેવામાં આવે છે. અને અટીકા વિસ્તારમાં કાયદેસર આ ખાવા માટે લાઈન લાગે છે. હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું. મારી બેક સાઈડ જો, ઘણા બધા મિત્રો અત્યારે મોજ કરે છે, તમને ટેસ્ટ કરીને બતાવું. જો
આવો અહીંયા અને ખાવાની એવી જ રીતે હોય ને. સૌથી પહેલા આપણા વાલા વાલા સબસ્ક્રાઈબર મિત્રોને મોજ કરો, હું ટેસ્ટ કરું. બાપા સીતારામ મિત્રો કલાકારી છે આમાં. આનું જે ટેસ્ટિંગ છે, ટેસ્ટ છે, આમાં દાડમ છે, દહીં છે, નાયલોન સેવ છે, આ બધી જે ટેક્સચર મળીને મોઢામાં જે માઉથ વોટરિંગ થાય છે ને મારું, એક લિમિટ બહાર છે. મેં આવી દહીં ચોરા પડી હજી સુધી નથી ખાધી. તમે મસ્ટ રેકમેન્ડ કરું છું આ જગ્યાએ, તો પહોંચી જવા જગ્યાએ ચોરા ફળીની મોજ કરવા માટે. બીજું ઘણું બનાવે છે, ભૂસું છે, ભરેલી બ્રેડ છે, તીખા મોળા છે, ઘણી આઈટમ છે. 4 વાગ્યાથી 7:30 સુધી જ અહીંયા અવેલેબલ હોય છે. પછી વહેલા આવો તો વારો આવી જશે. તો ચાલો ફરી જ મળીએ આવા અવનવા વિડીયો સાથે. બાપા સીતારામ.